તાજેતરમાં ભુજમાંથી ઝડપાયેલ ત્રણ બાંગ્લાદેશીઓના મામલામાં વધુ ખુલાસાઓ થઈ રહ્યા છે. ભુજના સંજોગનગરમાંથી એસઓજીએ ત્રણ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે બાંગ્લાદેશી મહિલાનો પતિ અક્રમ ઉર્ફે અકુડાને અમદાવાદથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેને ભુજ લઈ આવવામાં આવ્યો હતો. એસઓજી દ્વારા થયેલી તપાસમાં બહાર આવ્યું છે કે અક્રમ ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશ ગયો હતો અને ત્યાં એક મહિના સુધી રોકાયો હતો. ત્યાં તૈફી નામના એક શખ્સ સાથે તેની મુલાકાત થઈ હતી અને બાંગ્લાદેશથી જૂની 500 અને 1000ની નકલી નોટો મોકલવા બાબતે ચર્ચા વિચારણા કરાઈ હતી, પરંતુ ત્યારબાદ નોટબંધી થવાને કારણે આ સમગ્ર મામલો ત્યાં જ અટવાઈ ગયો હતો. પરંતુ ત્યારબાદ ભારતીય ચલણની 500ની નકલી નોટો બનાવીને અક્રમને મોકલી હતી. તૈફી નામનો બાંગ્લાદેશી શખ્સ મંજુરા ખાતુનના જ ગામનો હોવાનું બહાર આવ્યું છે. બાંગ્લાદેશી શખ્સો ઝડપાયા બાદ નકલી નોટનો કારોબાર અંગે શંકાઓ ઉદ્ભવી હતી. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશ બોર્ડરથી જ ભારતીય ચલણ નકલી નોટો દેશમાં પ્રવેશે છે, ત્યારે આ નકલી નોટોનો કારોબાર ભુજમાં શરૂ થાય તે પહેલા જ એસઓજીએ ત્રણ બાંગ્લાદેશી શખ્સો સાથે ભુજના અક્રમ નામના શખ્સની ધરપકડ કરી લીધી હતી. એસઓજી પીઆઈ રોહિતસિંહ ડોડિયાએ જણાવ્યું હતું કે તૈફી અને અક્રમ વચ્ચે ચલણી નોટો બાબતે ડીલ થવાની હતી અને ભાવ નક્કી થવાના હતા, પરંતુ તે પહેલા જ તેઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.